નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યાને. સૌપ્રથમ વાત કરીશું લોકસભા ચૂંટણીના જંગની. આદિવાસી સમાજના અગ્રણી મહેશ વસાવા, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ, પરેશ વસાવા, બીટીપો ઉપાધ્યક્ષ સુનીતાબેન, પ્રેરણાબેન, સંજય મોરી, જગદીશભાઈ પટેલ, અમરસિંહ ઠાકોર, મનહર પરમાર. એ અભિયાન ચલાવ્યું હું સાથે 3 દિવસ હતા અને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો. અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેક્ટમાં રહ્યા. અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી, ઘણી વખત ત્યાં બનાવી. અને ખાસ કરીને મોદી સાહેબ અમને જયારે જયારે બી અહીં એમના સેમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા. સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એમ્સ હોય, અત્યારે દેશ માટે એમણે જે જબરદસ્ત કોટું, કેમ કે આ 76 વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ 10 વર્ષની અંદર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે. એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનો આગળ વધે. ખાસ કરીને જે ટ્રાઇબલના જે પ્રશ્નો છે, ગાઢ જમીન અને જંગલ, શિક્ષણ, આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું. આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે ફેસ કરી રહેલા ડોક્ટર ભરતભાઈ ઉગ્રાજીનો હું આભાર માનું છું. સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા એક્સ એમએલએ છે એ સાથે અમે આજે જોડાયા છે. અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન. અને આજે જેટલા બી કોંગ્રેસ, ચાહે આમ આદમી પાર્ટી, બીટીપી, એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે મારી વાત પૂરું કરીશ. અમે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું. અમારું નેતૃત્વ જે છે અમે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારીનું કામ કરવા માટે આવ્યા છે. એ આગળની અમે વાત કરીશું. અમારો પરિવાર સાથે છે, અમારા કાર્યકરો સાથે છે, બધા ટોટલ અમારી સાથે, અમારો કોઈ કોઈ વિરોધ છે નથી, બધા જોડાય છે. જોખમી સ્ટંટ કરનારા સાવધાન, સ્ટંટબાજીમાં ગયો છે જીવ. અમદાવાદમાં ખાનગી ફાયરિંગમાં એકનું મોત થયું છે, વેજલપુરમાં ફાયરિંગમાં એકનું મોત થયું છે. સ્ટંટ કરતા ફાયરિંગ થયું અને એક યુવકનું મોત થયું. રિવોલ્વર ખાલી હોવાનું માની સ્ટંટ કરતા મોત થયું છે. વેજલપુરની રૂપેશ સોસાયટીનો આ બનાવ છે. દિગ્વિજયસિંહ રાજપૂત નામના યુવકનું મોત થયું છે. મૃતક કોલ સેન્ટરના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. તો પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મૃત્યુ થયું છે. વેજલપુર પોલીસે એફએસએલ સાથે રાખી અને તપાસ પણ શરૂ કરી. મિત્રે યુવકના મોતની જાણ પોલીસને કરી હતી. અમદાવાદના વેજલપુર વિસ્તારની અંદર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ છે તે મસ્તીમાં જ કરવામાં આવ્યું તે પ્રકારનું હાલ પ્રાથમિક તબક્કે માહિતી સામે આવ્યું છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે વેજલપુર જે વિસ્તાર છે તેની રૂપે સોસાયટીના દ્રશ્યો છે, જેની અંદર જોઈ શકો છો કે હાલ પોલીસની ટીમ છે તે પહોંચી ગઈ છે. જે ઘટના બની છે તેની અંદર એક યુવકનું મોત પણ થયું છે. જે યુવક છે દિગ્વિજયસિંહ રાજપૂત નામના આ યુવકનું મોત થયું છે. ખાસ કરીને રિવોલ્વર ખાલી હોવાનું માનીને તેઓ સ્ટંટ કરી રહ્યા હતા એ સમયે તેઓ ફાયરિંગ થયું અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે. અને જે મૃતક છે તે કોલ સેન્ટર ચલાવતો હોય તે પ્રકારની પણ માહિતી હાલ સામે આવી રહી છે. દિગ્વિજયસિંહની સાથે એમના ડ્રાઈવર સપ્તદીપ વૈદ્ય અને એક એમની ફ્રેન્ડ ખુશી ગોસ્વામી બંને હાજર હતા. અને આ દિગ્વિજયસિંહ છે એ દારૂ પીવાની ટેવવાળા હતા અને કદાચ દારૂ પીધેલા હોય એ હાલતમાં એમણે આ
રિવોલ્વરથી સ્ટન્ટ કરતા ફાયર થઈ રહ્યું હોય અને એનાથી એમને ઈજા થઈ ગઈ છે. હાલ સુધીની તપાસમાં દિગ્વિજયસિંહ જમીન લેવેચનો ધંધો કરતા હોવાનું જાણવા મળેલું છે. ગુનાવાડી જગ્યાએથી દારૂની બોટલ કે એવું કશું મળી આવ્યું નથી. હાલ સુધીની તપાસમાં એવું લાગે છે કે એક રાઉન્ડ ફાયર થયેલો છે. એ વખતે એમનો ડ્રાઈવર અને એમના ફ્રેન્ડ ત્યાં સાથે જ હતા અને એમને જાણ કરેલી છે. એમનું એવું કહેવાનું છે કે અવારનવાર એ આ રીતે સ્ટન્ટ કરતા હતા અને ગઈકાલે પણ એમણે સ્ટન્ટ કર્યો, બે વાર એમણે ટ્રિગર દબાવ્યું પણ એમાં ફાયર ના થયું, પણ ફરી ત્રીજી વાર જ્યારે ટ્રિગર દબાવ્યું ત્યારે એમાંથી ફાયર થયું. આ રિવોલ્વરમાં લગભગ 6 કાર્ટીજ હોય છે, એમાંથી 3 કાર્ટીજ ભરેલા હોય એવું લાગે છે અને 3 કાર્ટીજ ખાલી હતા. હાલ જે બનાવ બન્યો છે એ એમનું પોતાનું મકાન છે અને એ નવું મકાન ત્યાં બનાવી રહ્યા છે અને હાલ જે રહે છે, જે રહેતા હતા એ મકાન વેજલપુર વિસ્તારમાં જ રૂપેશ સોસાયટીમાં રહે છે. ના, રૂપેશમાં બનાવ બન્યો છે, રહેવાનું એડ્રેસ હા વિભાવરી સોસાયટી વિભાગ 1 ત્યાં આગળ રહેતા રહે. એ બાબતે હજુ તપાસ કરવાની બાકી છે. ના, આમાં અત્યાર સુધી તો કંઈ ડાઉટફુલ લાગ્યું નથી. ડ્રાઈવર સપ્તદીપ સંજયભાઈ વૈદ્ય, ખુશી ગોસ્વામી. હાલ સુધીની તપાસમાં એ એના ફ્રેન્ડ હોય એવું લાગે છે, પછી તો આગળની તપાસ ચાલુ છે. સત્યદીપ વૈદ્ય અને ખુશી ગોસ્વામી. પછી લઈ લઈએ આ પતિ ગયો. અમદાવાદના વેજલપુર વિસ્તારની અંદર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ છે તે મસ્તીમાં જ કરવામાં આવ્યું તે પ્રકારનું હાલ પ્રાથમિક તબક્કે માહિતી સામે આવી છે. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે વેજલપુર જે વિસ્તાર છે તેની રૂપેશ સોસાયટીના દ્રશ્યો છે, જેની અંદર જોઈ શકો છો કે હાલ પોલીસની ટીમ છે તે પહોંચી ગઈ છે. જે ઘટના બની છે તેની અંદર એક યુવકનું મોત પણ થયું છે. જે યુવક છે દિગ્વિજયસિંહ રાજપૂત નામના આ યુવકનું મોત થયું છે. ખાસ કરીને રિવોલ્વર ખાલી હોવાનું માનીને તેઓ સ્ટન્ટ કરી રહ્યા હતા એ સમયે તેઓ ફાયરિંગ થયું અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે. અને જે મૃતક છે તે કોલ સેન્ટર ચલાવતો હોય તે પ્રકારની પણ માહિતી હાલ સામે આવી રહી છે. વેજલપુર પોલીસ એફએસએલની ટીમ હાલ તપાસ કરી રહી છે કે ઘટનાક્રમ કઈ રીતે બન્યો છે. આપ જોઈ શકો છો કે પંચનામું છે પોલીસની ટીમ વેજલપુર પોલીસ છે તે હાલ અહીં કરી રહી છે. દર્શકો જોવા મળી રહ્યું છે કે આ જે વેજલપુરની જે રૂપેશ સોસાયટી છે તેના હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે તેની અંદર જે આખી ઘટનાક્રમ બન્યો છે તેમાં એક યુવકનું મોત થયું છે અને જે ખુદ મિત્ર જે યુવકનું મૃત્યુ થયું છે દિગ્વિજયસિંહ રાજપૂત તેમના જ જે મિત્ર છે તેઓ જ પોલીસને જાણ કરી હતી અને આખી ઘટનાક્રમ શું બન્યો છે તે પ્રકારની માહિતી આપી છે. ત્યારબાદ પોલીસની ટીમ છે અહીં પહોંચી છે. હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું એની અંદર જોઈ શકાય છે કે એફએસએલની ટીમ હોય કે પોલીસની જે લોકલ ટીમ છે તે અહીં પહોંચી છે અને હાલ જે છે એ તપાસ કરી રહી છે અને ખુદ રિવોલ્વર ખાલી હોવાનું કહીને પોતે ખુદ એક સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના જ કારણે તેઓનું અહીં મૃત્યુ થયું છે. આ તે પ્રકારની ઘટના છે અહીં
સામે આવી છે. હાલ પોલીસે વધુ તપાસની હાથ ધરી છે. પોલીસ આગળની જે કાર્યવાહી છે તે કરી રહી છે અને સત્તાવાર જે નિવેદન છે પોલીસ છે આવનાર કદાચ કલાકોની અંદર જે કહી શકાય કે તે માહિતી આપશે. પરંતુ હાલ જે ન્યૂઝ રૂમને માહિતી મળશે તે પ્રમાણે યુવક છે પોતે સ્ટન્ટ કરવા જઈ રહ્યો હતો. ખાલી રિવોલ્વર સમજીને તેઓ પોતાને જ પોતાને જે ફાયરિંગ છે આ તે કરશે તેના કારણે એ યુવકનું છે હાલ અહીં મૃત્યુ થયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન શ્રેણી શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. આગમાં લપેટાતા અફરાતફરી મચી ગઈ. એક્સપ્રેસ હાઈવે પર નડિયાદથી આણંદ વચ્ચે એક કારને અકસ્માત નડ્યો. ટ્રક પાછળ કાર ઘૂસી જતા અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયા બાદ ટ્રક અને કાર આગની ચપેટમાં આવી ગયા. અકસ્માત બાદ બંને વાહનોમાં વિકરાળ આગ ફાટી નીકળી. કારમાં લાગેલી આગ ટ્રકમાં પણ પ્રસરી. જોતજોતામાં ટ્રક અને કાર સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ. આગની ઘટનાને લઈ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. પૂર ઝડપે દોડતી એક કાર આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી ગઈ. કારમાં 3 લોકો સવાર હતા અને તે 3 લોકોની ઇજાઓ પહોંચી. ઇજાઓને લઈને 3 મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આદર વાણંદના પેટલાદમાં પણ આગની ઘટના બની. રણછોડજી મંદિર નજીક બંધ મકાનમાં કચરામાં ભીષણ આગ લાગી. ઘણા સમયથી બંધ પડેલ મકાનમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા, જેમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. ખુલ્લા હાથે બાઇક ચલાવતો યુવક, બાઇક પર ચડીને યુવાને કર્યા જોખ મિસ્ટેન્ડ. સોશિયલ મીડિયામાં સીન સપાટા કરવાની લાલચમાં યુવાનો બેફામ બનતા હોય છે, ત્યારે રાજકોટમાં પણ આ યુવકે ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડાડીને જોખ મિસ્ટેન્ડ કર્યા. માત્ર સ્ટન્ટ કરીને વિડીયો ઉતાર્યો એટલાથી જ આ યુવકના અટક્યો. તેણે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટન્ટ કર્યા અને સોશિયલ મીડિયા પર અલગ અલગ 3 વિડીયો પણ મૂક્યા. ચોંકાવનારી વાત તો એ છે કે યુવકે જે ગાડીથી સ્ટન્ટ કર્યા છે તેમાં નંબર પ્લેટ પણ નથી. આવા લોકો જાહેરમાં સ્ટન્ટ કરી પોતાના માટે તો જોખમ ઊભું કરી રહ્યા છે, પરંતુ અન્ય વાહન ચાલકોને પણ માટે મુશ્કેલી ઊભી કરતા હોય તેવું લાગે છે. સીન સપાટા મારવા માટે આવી હરકતો કરતા તત્વો સામે તંત્રએ કડક પગલાં લેવાની જરૂર છે. મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર ચોંકાવનારું નિવેદન કર્યું. પાટીદાર સંસ્થા ઉપર વિપુલ ચૌધરીએ પ્રહાર કરતા કહ્યું કે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ રહ્યું છે, સેવાનું મહત્વ રહ્યું નથી. તેઓએ કહ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિ કારોબારી મહત્વ નથી, પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી. ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું. વિપુલ ચૌધરીના નિવેદન બાદ 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો. 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે વિપુલ ચૌધરીની વાતને વખોડી કાઢી. તેઓએ કહ્યું કે જે ખરાબ હોય એના વિશે બોલો તો યોગ્ય ગણાશે, જે સારું કરે છે તેના વિશે ખરાબ બોલવું અયોગ્ય છે. અમરેલીમાં જોવા જેવી થઈ. રોડનું ખાતમુહૂર્ત કરવા આવેલા ધારાસભ્યને ખાતમુહૂર્ત વગર જ પાછા ફરવું પડ્યું. ધારાસભ્ય જેવી કાકડિયા રોડનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા, પરંતુ તેઓને ખબર નહોતી કે રોષે ભરાયેલી મહિલાઓનો સામનો કરવો પડશે. બગસરામાં રોડના ખાતમુહૂર્ત દરમિયાન રણચંડી બનેલી મહિલાઓએ હોબાળો કર્યો અને ધારાસભ્યને ખાતમુહૂર્ત કરતા અટકાવ્યા. મહિલાઓની માંગ હતી કે જ્યાં સુધી નીલકંઠ નગરની શેરીનો રસ્તો નહીં બને ત્યાં સુધી અન્ય રસ્તા નહીં થવા દઈએ. મહિલાઓએ ધારાસભ્ય જેવી કાકડિયાનો ઘેરાવ કરીને ખાતમુહૂર્ત અટકાવ્યું હતું. બગસરા શહેરમાં શેરી રસ્તાની સુવિધા માટે મહિલાઓ રણચંડી બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે ધારાસભ્યને રોડનું ખાતમુહૂર્ત કર્યા વગર જ પરત ફરવું પડ્યું. 4 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેનાર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પૂર્ણ થઈ. ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાએ 7 જિલ્લામાં 4 દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કર્યો. હવે એક દિવસના વિરામ બાદ 12 જાન્યુઆરીથી મહારાષ્ટ્રથી શરૂ થશે ફરી આ યાત્રા. રાહુલ ગાંધી વ્યારાથી સુરત અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા છે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થઈ વ્યારા ખાતે પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ યાત્રામાં જોડાયેલા સમર્થકો અને જનતાને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાતનું ભોજન બહુ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પણ ગુજરાત આવું છું ત્યારે ગુજરાત વિશે ઘણું શીખવા મળે છે. અગાઉ રાહુલ ગાંધી યાત્રા મામલે કોંગ્રેસ નેતાઓના બારડોલીમાં જમાવડો જોવા મળ્યો. કોંગ્રેસ નેતા રાજ બબ્બર બારડોલી પહોંચ્યા, તેઓની સાથે સિદ્ધાર્થ પટેલ પણ જોવા મળ્યા. બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમમાં રાજ બબ્બરે મુલાકાત કરી. રાજ બબ્બરે કહ્યું કે ન્યાય પ્રેમ અને ખેડૂતોને ન્યાય આપવા માટે રાહુલ ગાંધી બારડોલી આવ્યા છે. ભરૂચના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બનાવી શકે છે નવી પાર્ટી. નવી પાર્ટી બનાવતા મુદ્દે તેઓએ બેઠક યોજી. બેઠકમાં મોટી સંખ્યામાં છોટુ વસાવાના સમર્થકો ઉમટ્યા. ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ અને તેમના પુત્ર દિલીપ વસાવા પણ ઉપસ્થિત રહ્યા.
મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેવામાં છોટુ વસાવાએ તેમની સામે બાયો ચડાવી અને ખાસ મીટિંગનું આયોજન કર્યું. એક પ્રકારે છોટુ વસાવા મીટિંગના બહાને શક્તિ પ્રદર્શન કરતા હોવાની પણ ચર્ચા છે. આ તરફ ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 50 વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા. મહત્વનું છે કે આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ, આપ બાદ બીટીપીમાં પણ ભંગાણ થયું. દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાએ રાજીનામું ધરી દીધું. તેઓના રાજીનામાથી લોકસભા ચૂંટણી પહેલા દાહોદ બીટીપીને મોટો ઝટકો લાગ્યો. મનસુખ ભેલ કટારા અગાઉ 2022 જાલોદમાં બીટીપીના ઉમેદવાર હતા. પક્ષમાં આદિવાસી સમાજના હિતમાં કામ ન થતું હોવાનો દાવો. સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસુયા ધરણા પર બેઠા. 64 માંથી 38 જગ્યા ખાલી હોવાનો તેઓનો દાવો છે. આ ઉપરાંત 4 માંથી 3 મેડિકલ ઓફિસરની જગ્યા પણ ખાલી છે, જેથી તાત્કાલિક ભરતીની માંગ કરી. લલિત વસુયાનો આરોપ છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેવામાં તેઓ ધોરાજીમાં ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધરણા પર બેઠા છે, જેમણે સામાજિક કાર્યકર્તાઓએ પણ સમર્થન આપ્યું છે. બીજી તરફ લલિત વસુયા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો કે મહેન્દ્ર પાડેલિયા બે મોઢાની વાતો કરે છે. આ તરફ હોસ્પિટલના અધિક્ષકે પણ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની ઘટ હોવાનું સ્વીકાર્યું. જોકે તેમણે બચાવ કરતા જણાવ્યું કે જે જગ્યાની ઘટ છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાય છે. જોકે ઇમરજન્સી વખતે આ વૈકલ્પિક વ્યવસ્થા લોકોના કામે ન આવતા તેમને ખાસ કરીને ઓર્થોપેડિક માટે ફરજિયાત જૂનાગઢ કે રાજકોટ જવું પડે છે. લોકસભા ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં પણ આંતરિક જૂથવાદ દેખાયો. હારીજમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે વિરોધના સૂર ઉઠ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો. દશરથજી ઠાકોર સગાવાત તથા વિરોધી કામ કરતા લોકોને ચાવરતા હોવાનો ભાજપ કાર્યકર્તાઓનો આક્ષેપ છે. કાર્યકર્તાઓ તથા જિલ્લા ભાજપ પ્રમુખનો વિડીયો પણ વાયરલ થયો. આ તરફ દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં કકળાટ થયો. રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના મત વિસ્તાર કોંગ્રેસ અને આપના 400 વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400 વધુ કાર્યકરોએ કેસરીઓ કરી લેતા દાહોદ કોંગ્રેસમાં સોપો પડી ગયો. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. એવામાં રાજ્યના નાયબ દંડક કૌશિક વેકરિયા અને સાંસદ નારાયણ કાટડિયાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં બંને એકબીજા પર ટિકિટને લઈને કટાક્ષ કરી રહ્યા હોવાનો દાવો છે. આડકતરી રીતે કૌશિક વેકરિયા સાંસદ નારાયણ કાટડિયાને કહી રહ્યા છે કે હવે લોકસભા લડવાનો અમારો વારો આવવા દો. લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ખાંભાના ગીધરડી ગામમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. 9 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાને કારણે ગ્રામ પંચાયત અને ગામ લોકોએ આ નિર્ણય લીધો. સરપંચના મતે વારંવાર પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છતાં સમસ્યાનું નિરાકરણ નથી લવાતું અને ઉનાળામાં દર વર્ષે પાણીની પારાયણ સર્જાય છે. ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ ભારતી બાપુ એકબીજાને ભેટી રહ્યા છે. ઋષિ ભારતી હરિહરાનંદ ભારતીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. ઇન્દ્ર ભારતી બાપુથી લઈને તમામ સાધુઓ ખુશખુશાલ છે. સાધુના ચહેરા પર આ ખુશી એટલા માટે છે કેમ કે ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્યોમાં ભારતીય આશ્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તેનું સુખદ સમાધાન થયું છે. સરખેજ સ્થિત ભારતીય આશ્રમ ખાતે ઇન્દ્ર ભારતી બાપુની ઉપસ્થિતિમાં સમાધાન થયું. એપ્રિલ 2021 વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય હરિહરાનંદ અને ઋષિ ભારતી વચ્ચે સંપત્તિનો વિવાદ થયો હતો. સાચો વારસદાર કોણ એને લઈને વિવાદ સર્જાયો. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે હરિહરાનંદ સ્વામીએ વિડીયો વાયરલ કરીને ગુમ થઈ ગયા હતા. જોકે બાદમાં નાસિક નજીકથી તેઓ મળી આવ્યા. ગુમ થવા પાછળ ઋષિ ભારતી બાપુ તથા કોઈ યુવરાજ નામના શખ્સને જવાબદાર ઠેરવ્યો. સુરતના ઓલપાડમાં ઝંડા લગાવતા સમયે કરંટ લાગતા યુવકનું મોત થયું છે. નરથાણમાં શ્રી ચતુર્થી ગણેશ મંદિરના ગેટ પાસે આ દુર્ઘટના ઘટી છે. સીસીટીવી પણ તેના સામે આવ્યા છે. મંદિરના ગેટ પરથી જૂના ઝંડા ઉતારી નવા ઝંડા લગાવતા જતા યુવકને કરંટ લાગ્યો છે. હાઈટેન્શન તાર સાથે ઝંડો અડી જતા યુવકને કરંટ લાગ્યો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. સમુદ્રને જોઈને દરેકને તેમાં પડવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે, પરંતુ તરતા ન આવડતું હોય એટલે દરિયો ખૂબ જ જોખમી લાગે છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો તે ડેડ સી એટલે કે મૃત સમુદ્ર છે અને તેની ખાસિયત એ છે કે તેમાં કોઈ ડૂબી શકતું નથી, કારણ કે આ સમુદ્રનું પાણી સામાન્ય દરિયાના પાણી કરતાં 9.6 ગણું વધુ ખારું છે અને આટલા વધુ પ્રમાણમાં રહેલા ક્ષારના કારણે તેમાં કોઈ પણ સજીવ ડૂબી શકતું નથી. તમને તરતા ન આવડતું હોય તો પણ તમે સમુદ્રની સપાટી પર તરતા રહી શકો છો. દેશ વિદેશથી લોકો આ ડેડ સીની મુલાકાત લેવા આવે છે. Yes, I always enjoy it in the Dead Sea. Very restorative and healing. It's just very sad to see so few people here at the moment. Normally, on a Saturday or Shabbat, it's crowded here.
અત્યારે હું ડેડ સીમાં છું અને ડેડ સી વિશે એવું કહેવામાં આવે છે કે અહીંયા જે છે તમને સ્વિમિંગ ન પણ આવડતું હોય અને તમે જો અહીંયા આવો તો તમે અહીંયા ડૂબશો નહીં, કારણ કે સમુદ્રની સપાટીથી 440 મીટર નીચે જે છે ડેડ સી છે, જેના કારણે અહીંયા જે આપણે સોલ્ટ છે એનું જે પ્રમાણ છે એ 35% જેટલું છે. સોલ્ટી હોવાના કારણે જે છે તમે અગર ડેડ સીની અંદર જશો તો પણ તમે તરશો, તમે ડૂબવાના ચાન્સીસ તમારા ઘણા ઓછા હશે. ડેડ સી વિશે એવું પણ કહેવાય છે કે જો તમને કોઈ ત્વચાનો રોગ અથવા તો તમને અસ્થમા હોય અને જો તમે અહીંયા આવો તો અહીંયા ઓક્સિજનનું લેવલ એટલું વધારે છે કે તમારો ઇલાજ અહીંયા થઈ શકે છે. પ્રીતિ સોમપુરા, નેટવર્ક 18, ઇઝરાયલ. ગાંધીનગરમાં દંપતીને બંધક બનાવી લૂંટ કરનાર બે આરોપી ઝડપાયા છે. ગાંધીનગરના ડભોડા ખાતે દંપતીને માર મારી બંધક બનાવનાર બે યુવકોને દાહોદ એલસીબીએ ઝડપી પાડ્યા છે. પોલીસે નસીરપુર દરગાહ પાસેથી બે યુવકોને ઝડપી 2.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હમકો દો આરોપી કો ઇસ કેસ મે હમને પકડા ગયા હૈ જો જિસકા નામ હૈ વિનોદભાઈ લાલાભાઈ ભાભોર, જો પહેલે 10 કેસો મેં ગરફોર્ડ અને આર્મ્સ એક્ટ કેસ મેં એક આર્મ્સ એક્ટ કેસ મેં ઉસકો પકડા ગયા હૈ. ઇન દોનો મેં સે હમકો સોની ચાંદી ઓર રોકડા પૂરા મિલા કે 2,75,000 કા મુદ્દામાલ રિકવરી હુઆ જિસમેં કેશ લગભગ 35,000 હૈ. સુરતના વરાછામાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન, અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા વિસ્તારમાં ફર્યું છે બુલડોઝર. પીપી 60માં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટી રોડ પરથી દબાણ દૂર કરાયું છે. ગેરકાયદેસર ઉભા કરાયેલા 150થી પણ વધુ ઝૂંપડા દૂર કરાયા છે અને વિસ્તારમાં ટ્રાફિક અને ગંદકીની ફરિયાદો પણ ઉઠતી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે દબાણો હટાવાયા છે. તો ટીપી 60માં 150 ઝૂંપડાઓ જે હતા તેને દૂર કરવામાં આવ્યા છે, કારણ કે ગેરકાયદેસર લોકોએ કબજો કરેલો હતો જેના પર બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસની હાજરીમાં દબાણ દૂર કરાયા. અને હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. મહેશ વસાવા પહોંચે ગાંધીનગર, કમલમ અને કરશે કેસરિયા. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો વધુ એક ઝટકો, પાલનપુરના પૂર્વ એમએલએ મહેશ પટેલ કોંગ્રેસ છોડી અને ભાજપમાં. અમદાવાદમાં રિવોલ્વર ખાલી હોવાનું સમજી સ્ટંટ માટે કર્યું ફાયરિંગ, ઘટનામાં એક યુવકનું મોત, પોલીસ તપાસનો ધમધમાટ.